જ્યારે વાત આવે ભ્રષ્ટાચારની તો ધાનેરા તાલુકા પંચાયતનું નામ મોખરે આવે છે. થોડા દિવસ અગાઉ ધાનેરા તાલુકા પંચાયતના પૂર્વ ટીડીઓ સહિત 5 લોકો સામે ભ્રષ્ટાચાર બાબતે તંત્ર એજ પોલીસે ફરિયાદ નોંધાવી છે. તો બીજી તરફ જાણે ભ્રષ્ટાચાર બંધ થવાનું નામ ન લેતા હોય તેવા ધાનેરાની કેટલીક ગ્રામ પંચાયતો 65,000ની વધુ રૂપિયા ગ્રાન્ટ મળી માત્ર બોર્ડ પાછળ વાપરવામાં આવી છે. ત્યારે ખરેખર આ બોર્ડની સાચી કિંમત કેટલી છે તે બાબતે ગુજરાત મુખ્યમંત્રી તપાસ કરાવે તો મોટું કૌભાંડ બહાર આવવાની શક્યતાઓ સેવાઈ રહી છે. ધાનેરા તાલુકા પંચાયતના પૂર્વ તાલુકા વિકાસ અધિકારી મફતલાલ જોશી સહિત 5 લોકો સામે ધાનેરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી છે. તો બીજી તરફ ધાનેરા વિસ્તારની કેટલીક ગ્રામ પંચાયતમાં 65,000 રૂપિયા કરતાં પણ વધુની ગ્રાન્ટ માત્ર બોર્ડ પાછળ વાપરતા અનેક તર્ક વિતર્ક ઉઠવા પામ્યા છે. ધાનેરા વિસ્તારના એક સરપંચે પોતાનું નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે પહેલાં ગ્રામ પંચાયત આગળનું બોર્ડ લગાવવા માટે તાલુકા પંચાયતમાંથી આદેશ કરવામાં આવ્યો હતો અને એ બોર્ડની કિંમત 11,200 રૂપિયા લેખે વસૂલ કરવામાં આવી હતી અને તે બાદ થોડા મહિના પછી ફરીથી એ જગ્યા ઉપર 10x20 ફૂટનું પતરાવાળું બોર્ડ લગાવવામાં આવ્યું અને તેની કિંમત 56,000 રૂપિયા વસૂલ કરવામાં આવી છે. ત્યારે આ બાબતે અમારી ટીમે તપાસ હાથ ધરી હતી અને સત્ય હકીકત બહાર લાવવાની કોશિશ કરી હતી. આ બાબતે અમારી ટીમ દ્વારા 2 દિવસ પહેલાં ધાનેરા તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારીને ટેલિફોનિક સંપર્ક કરી આ બોર્ડની કિંમત બાબતે પૂછતા તેમને જણાવ્યું હતું કે આ બોર્ડની કિંમત કેટલી છે તે મને મોઢે યાદ નથી, હું રેકોર્ડમાં જોઈને કહું. અને જ્યારે તાલુકા વિકાસ અધિકારીને ઓફિસે આવવાનું પૂછતા તેમને ઉડાવ જવાબ આપતા જણાવ્યું હતું કે અત્યારે હું કામમાં છું અને મારું કામ પતી જશે એટલે હું ઓફિસે આવી જઈશ. હવે તમે પણ સાંભળો આ તાલુકા વિકાસ અધિકારી જીઆઈ ઠાકોરની ટેલિફોનિક વાતચીત. મેડમ, જે ધાનેરાની ગ્રામ પંચાયતમાં બ્લેક બોર્ડ લગાવવામાં આવ્યા મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતિ, એ બોર્ડની કિંમત કેટલી હશે? જોવું પડે રેકડે. એ મંદાજી પડે, જોવું પડે રેકડે, જોવું પડે. તો આપ ક્યારે ઓફિસે હાજર મળશે? કામ પતે એટલે આવીએ. કેટલા વાગે આવશો? કામ પતે એટલે 4 વાગે કે 5 વાગે છે? હેલો બેન, પતિ કેમ લઈ લઈએ? તાલુકા વિકાસ અધિકારી ઓફિસે હાજર ન મળતા અમારી ટીમ દ્વારા વારંવાર ધક્કા ખાતા તે આજે હાજર મળ્યા હતા અને તેમને બોર્ડે બાબતે વાત કરતા તેમને એક કર્મચારીની માહિતી આપવાનું કંઈ ચાલતી પકડી હતી અને કર્મચારી દ્વારા આ બાબતની માહિતી ન અપાતા અને તે બાદ ટીડીઓ થોડીવાર પછી ઓફિસમાં આવતા અમારી ટીમને ફરીથી તેમની મુલાકાતે ગઈ હતી અને કલાક સુધી બેસી રહેવા છતાં કોઈ જવાબ ન મળતા તેમને સવાલ કર્યો હતો અને ધાનેરા તાલુકા વિકાસ અધિકારીએ જવાબ આપતા જણાવ્યું હતું કે આ બોર્ડને અને અમારે કોઈ લેવા દેવા નથી, અતો ગ્રામ પંચાયત લગાવે છે એમ કહી હાથ ધર્યા હતા. તો બીજી તરફ સરપંચ જણાવી રહ્યા છે કે અમારી પાસે તાલુકા પંચાયતનો એક કર્મચારી આ બોર્ડ લઈને આવ્યો હતો અને તે બોર્ડ લગાવી ગયો હતો અને 56,000નો ચેક લઈ ગયો હતો. તો આ બંનેમાંથી સાચું કોણ તે મોટો સવાલ છે. હવે જો આ બોર્ડની બજાર કિંમત ગણવા જઈએ તો જે પહેલાં 11,200 રૂપિયાનું બોર્ડ લગાવ્યું હતું તેની બજાર કિંમત અંદાજે 8,000થી 9,000 રૂપિયા કહી શકાય. એક બોર્ડ પાછળ 2,000થી વધુ રૂપિયા ચાવ થયાને આશંકાઓ સેવાઈ રહી છે. ત્યારે કુલ 61 ગ્રામ પંચાયતના 1,20,000 કરતાં પણ વધુ રૂપિયા ચાવ થયાની વાતે જોર પકડ્યું છે. તો બીજી તરફ ફરીથી જે બ્લેક બોર્ડ લગાવવામાં આવ્યા તેની કિંમત 56,000 નક્કી કરવામાં આવી છે. તો જો વાત કરવામાં આવે આ બોર્ડની બજાર કિંમતની તો આ બોર્ડની બજાર કિંમત અંદાજે 30,000થી 35,000 રૂપિયા કહી શકાય તેવું લોકોએ અનુમાન લગાવ્યું હતું. એટલે આમાં પણ એક બોર્ડ પાછળ 20,000 રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો હોવાની વાત વેગ પકડી છે. એક પંચાયતના 20,000 એટલે આવી કેટલીક ગ્રામ પંચાયતમાં આવા બોર્ડ લગાવ્યા અને કેટલા ભ્રષ્ટાચાર થયો તે પણ એક મોટો સવાલ છે. સરકાર વિકાસ માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવી રહી છે પરંતુ કેટલેક અધિકારીઓ ગામનો વિકાસ કરવાના બદલે તેમનો વિકાસ કરી રહ્યા હોવાની વાતે જોર પકડ્યું છે. ભાજપ સરકારની ગ્રાન્ટનો દુરુપયોગ કરી ભ્રષ્ટાચાર આચરનાર અને ભાજપ સરકારની આબરૂના ધજાગરા ઉડાવનાર અધિકારીઓ સામે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તપાસના આદેશ આપી ભ્રષ્ટાચારીઓ સામે તાત્કાલિક પગલાં ભરે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.
સુરેશ ગલચર, ZSTV બનાસકાંઠા.